बात करिए तो ना बस डेपो माथी राजकोट ते दीव राजकोट रूटनी एसटी बस 2 कलाक मोड़ी उपड़ता 38 जितला बुकिंग करेल मुसाफरो उना डेपो मा हल्ला बोल कर्यो हतो अने डेपो मैनेजर ने ऑफिस मा रामधुन बोलावता मामलो गरमायो हतो। तो राजकोट थी दीव राजकोट रूट ने एसटी बस उनाथी राजकोट जवा माटे 21 नो समय होय अने उनाथी राजकोट जवा माटे मोटी संख्या में पेसेंजरोए रिजर्वेशन करावेल तमाम मुसाफरो उना बस डेपोए बस नी राह जोता हता। समय जता बस न आवता पेसेंजरोए डेपोना कर्मचारियों ने पूछता संतोषकारक जवाब नहीं मरता अंगे कंटाड़ी जईने हल्लाबोल कर्यो हतो अने डेपो मैनेजर ने ऑफिस में तमाम पेसेंजरो नीचे बेसीने रामधूम बोलावी हती। त्यारबाद में दीव राजकोटनी बस उना डेपोए 2 कलाक पछी आवता तमाम मुसाफरो में भारे आक्रोश जोवा मळ्यो हतो। आ अंगे तात्कालिक तपास करीने कार्यवाही करवा मांग करी हती। बस में बपोरना समय विद्यार्थीओ पण अवरजवर करता होय छे तेओने पण हालाकीनो सामनो करवो पड़तो होय छे। जेमां राजकोट दीवथी उना डेपोथी 21 नो समय हतो अने आ बस 3:40 समय 2 कलाक बाद राजकोट दीव रूटनी बस उनाथी उपड़ता पेसेंजरोमां भारे रोष भभूकी उठ्यो हतो। જેમાં ઉના રહેતા મહેશભાઈએ જણાવ્યું હતું કે રાજકોટ દીવ રૂટની બસમાં બુકિંગ કરાવેલ હોય જેમાં 38 મુસાફરો 3 કલાક સુધી રાહ જોવી પડી હતી, જેમાં પરિવહન મંત્રી કાન ખોલીને સાંભળી લે કે લોકોએ મત આપ્યું છે તો બાબતે ગંભીરતા લઈ લોકોની કાયમી મુશ્કેલીનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। રાજકોટથી દીવ આવેલ મુસાફરે જણાવ્યું હતું કે અમે 2 દીવ ફરવા આવ્યા હતા ત્યારે 2 વખત બસ બંધ પડી, તેમ છતાં કોઈ રિપેર કરવા આવેલ નહોતું। જેમાં ઉના ડેપોએ 2 કલાક રાહ જોઈ રહ્યા છીએ, તેમ છતાં ડેપોના વર્કશોપમાંથી હજુ સુધી બીજી બસ મૂકવાની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી। મહેશભાઈ દવે, ઉના। આજરોજ જે રાજકોટની બસ છે જે છે તે મોડી પડી છે અને તમારે ધરણા કરવાનો વારો આવ્યો હતો, શું કહેશો? આ ક્રમ છે એ રોજનો જ છે। આ ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી જે છે એને ગંભીરતાથી આની નોંધ લેવી જોઈએ। આપણે જે જાહેરાત કરીએ છીએ એ પ્રમાણે પેસેન્જરની આ અમારો છેવાડાનો તાલુકો છે અને અહીંયાથી બેનું દીકરીઓને સ્ટુડન્ટને પરીક્ષા અર્થે જવાનું હોય રાજકોટ તો આ બપોર પછીની 1 ને 20 મિનિટનું ઓનલાઈન બુકિંગ 38 સીટ આ બુક કરેલી હતી અને એમ છતાં પણ ગલ્લાતલા કરીને અહીંયા ઉના ડેપોમાંથી મોડી બસ ઉપડી અને એ પણ વાંધાવાળી જે હતી ગોંડલ ડેપોની બસ એને રિપ્લેસ આપી, એ પણ માંદી બસ આપી અને અત્યારે અમારે રામધૂન બોલી અને ધરણા કર્યા ત્યારે બધા રસ્તા પૂરા થઈ ગયા પછી અમને બસ ફાળવવામાં આવે છે, હજી અમને ભરોસો નથી કે આ બસ। માવજી વાડેર સાથે લાઈવ 24 ન્યૂઝ ઉના।